હેલો સ્ટુડન્ટ, આજે આપણે જે ડિપ્લોમાના ફિફ્થ સેમના સબ્જેક્ટ છે WECC, એટલે કે વાયરિંગ એસ્ટિમેટિંગ કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ, એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. અને એની અંદર આજના લેક્ચરમાં આપણે વાયરિંગ વિશે બેઝિક વસ્તુઓ સમજવાના છે કે આ આખું ચેપ્ટર અથવા આ આખો સબ્જેક્ટ ભણતા પહેલાં તમને વાયરિંગ માટે અમુક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, એ વસ્તુ આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ચલો તો ટાઈમ બગડ્યા વગર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 1 ની અંદર સૌથી પહેલા આપણે બેઝિક ફંડામેન્ટલ જોવાના છે. એમાં પહેલી વસ્તુ કે હંમેશા ફેઝ કરંટ અને ન્યુટ્રલ કરંટ જે છે એની વેલ્યુ સેમ હોય છે. અહીંયા નીચે તમે ફિગરમાં જોઈ શકો છો કે ફેઝ કરંટ અને આ જે આઉટગોઈંગ ટર્મિનલ છે જેને આપણે ન્યુટ્રલ વાયર તરીકે ઓળખીએ છીએ, તો એ બંનેની વેલ્યુ હંમેશા સેમ હશે. સપોઝ તમે અહીંયા 230 વોલ્ટેજ એપ્લાય કરો આ લેમ્પને, તો સપ્લાય થી લોડ સુધી જે વાયર કનેક્ટ થાય છે એને આપણે ફેઝ વાયર તરીકે ઓળખીએ છીએ, અને રિટર્ન પાથ જે વાયર પ્રોવાઈડ કરે છે કરંટને એ આપણે ન્યુટ્રલ વાયર તરીકે ઓળખીએ છીએ. તો એ સિંગલ ફેઝ સિસ્ટમમાં ફેઝ અને ન્યુટ્રલ બંનેનો જે કરંટ છે એની વેલ્યુ સેમ હોય છે. અર્થ પોટેન્શિયલ વોલ્ટેજ ટેકન એઝ અ રેફરન્સ ઇક્વલ ટુ ઝીરો, જે અર્થ વોલ્ટેજ છે, અર્થ છે પોતે એસેપ્ટર છે, તો ગમે એટલો કરંટ તમે અર્થની અંદર ફ્લો કરાવશો એ બધો એને સહી શકે એવી એની કેપેસિટી છે. એની પાછળનું મેઇન રીઝન કે એનો પોતાનો જે વોલ્ટેજ છે એ ઝીરો છે, તો અર્થનો પોતાનો પોટેન્શિયલ, જ્યારે પણ આપણે અર્થિંગ વોલ્ટેજની વાત કરીએ તો અર્થનો પોતાનો પોટેન્શિયલ હંમેશા ઝીરો વોલ્ટ. ત્રીજો પોઈન્ટ છે વોલ્ટેજ ઓફ ધ ફેઝ વિથ રિસ્પેક્ટ ટુ અર્થ ઇક્વલ ટુ 230 વોલ્ટ. તો જે પણ ફેઝ વાયર છે અથવા ન્યુટ્રલ વાયર છે એને આપણે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકીએ, તો ફેઝ વાયરનો જે વોલ્ટેજ છે જો તમે અર્થની રિસ્પેક્ટમાં એને માપશો તો એ હંમેશા 230 અથવા તો જેટલો સપ્લાય વોલ્ટેજ છે એટલો વોલ્ટેજ તમને ફેઝ વાયરનો મળશે. ન્યુટ્રલ વાયર છે એનો પોટેન્શિયલ હંમેશા ઝીરો હોય છે, કારણ કે આપણા ઘરની બહાર જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે ત્યાં ન્યુટ્રલ ત્યાં અર્થિંગ પ્રોવાઈડ કરવામાં આવ્યું હોય છે, તો ન્યુટ્રલ અર્થ થયેલું હોય છે એટલે ન્યુટ્રલનો વોલ્ટેજ ઓલરેડી ઝીરો છે. તો વોલ્ટેજ એનો વોલ્ટેજ 230 વોલ્ટ અને ન્યુટ્રલ પોઈન્ટ એનો વોલ્ટેજ ઝીરો વોલ્ટ. અર્થનો કરંટ નોર્મલ કન્ડિશનમાં જ્યારે લીકેજ કરંટ ફ્લો નથી થતો અથવા કોઈ પણ ટાઈપનો ફોલ્ટ નથી તો લીકેજ કરંટની વેલ્યુ હંમેશા ઝીરો હશે, જેને આપણે અર્થ કરંટ તરીકે ઓળખીએ છીએ. તો આ ફિગરમાં તમે જોઈ રહ્યા છો કે અત્યારે લેમ્પની અંદર એના વાઇન્ડિંગમાં અથવા કોઈ પણ જગ્યાએ જો કનેક્શન લૂઝ થઈ અને બહારના પોર્શનને ટચ નહીં કરે તો આ જે અર્થિંગમાં જે કંડક્ટર જાય છે એની અંદર જે કરંટની વેલ્યુ હશે અર્થ કરંટની વેલ્યુ અથવા તો જેને આપણે લીકેજ કરંટ કહીએ છીએ એની વેલ્યુ હંમેશા 0 એમ્પિયર હશે. તો આ વસ્તુ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે ફેઝ અને ન્યુટ્રલમાં કરંટની વેલ્યુ સેમ, ફેઝનો પોટેન્શિયલ વિથ રિસ્પેક્ટ ટુ અર્થ 230 વોલ્ટ, ન્યુટ્રલનો પોટેન્શિયલ 0 વોલ્ટ, પણ ન્યુટ્રલ વાયરની અંદર લોડ કરંટ કેરી થાય છે, એટલે કે જેટલો વાયર જેટલો કરંટ ફેઝ વાયરમાં હશે એટલો જ કરંટ ન્યુટ્રલ વાયરમાં હશે, અને નોર્મલ કન્ડિશનમાં અર્થનો જે કરંટ છે એની વેલ્યુ 0 હશે. કલર કોડની વાત કરીએ તો જ્યારે પણ આપણે ઘરે સિંગલ ફેઝ વાયરિંગની વાત કરીએ તો એમાં ફેઝ વાયર માટે આપણે રેડ કલર યુઝ કરીએ છીએ અને ન્યુટ્રલ માટે આપણે બ્લેક કલર યુઝ કરીએ છીએ. અર્થિંગ શો કરવા માટે તમે ગ્રીન કલરનો યુઝ કરો છો જેથી કરીને ઇઝીલી ત્રણે ત્રણ કન્ડક્ટર આઈડેન્ટિફાઈ થઈ જાય. જ્યારે પણ તમારે તમારા ઘરનું અર્થિંગ પ્રોપરલી ચેક કરવું હોય કે અર્થિંગ પ્રોપર છે કે નહીં, તો સૌથી પહેલા તમે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે વોલ્ટેજ માપો. સપોઝ એ વોલ્ટેજની વેલ્યુ આવતી હોય 240, ત્યારબાદ તમે મેજર કરો ન્યુટ્રલ અને અર્થ વચ્ચે, તો એ હંમેશા 0 વોલ્ટ આવવો જોઈએ, કારણ કે અર્થનો પોતાનો પોટેન્શિયલ પણ 0 છે અને ન્યુટ્રલનો પોતાનો પોટેન્શિયલ પણ 0 છે. ત્યારબાદ તમે ફેઝ અને અર્થની વચ્ચે માપો તો એ વોલ્ટેજ સેમ તમારા જે ફેઝ ન્યુટ્રલમાં આવતા હતા એટલા જ આવવા જોઈએ. તો જો આ ટાઈપનું રીડિંગ આવે તો તમે કહી શકો કે તમારું જે અર્થિંગ છે
એ પ્રોપર કન્ડિશનની અંદર છે. એક તો સિંગલ ફેઝ વાયરમાં, ફેઝ વાયર માટે રેડ કલર, ન્યુટ્રલ માટે બ્લેક કલર, અર્થ માટે ગ્રીન કલર. એવી જ રીતે થ્રી ફેઝ વાયરિંગમાં આર ફેઝ માટે રેડ, બાય ફેઝ માટે યલો, બી ફેઝ માટે બ્લુ કલર, ન્યુટ્રલ માટે બ્લેક કલર અને અર્થ માટે આપણે ગ્રીન કલર યુઝ કરીએ છીએ. જેમ જેમ કરંટની વેલ્યુ વધે, કારણ કે તમે લોડ ચેન્જ કરતા જાઓ, સપોઝ કે પહેલા લેમ્પ લગાડ્યું છે અને પછી હીટર લગાડો છો, તો હીટરનો લોડ લેમ્પ કરતા ઓબ્વિયસલી વધારે છે, તો હીટર જે છે એ વધારે કરંટ ખેંચશે. તો જેમ જેમ તમારા કરંટની વેલ્યુ ઇન્ક્રીઝ થતી જાય, આ બહુ ઇમ્પોર્ટન્ટ અને કામની વસ્તુ છે, કે જેમ જેમ તમારા કરંટની વેલ્યુ વધે એમ તમારા જે કન્ડક્ટર છે, તમારો જે કોપર કન્ડક્ટર અથવા એલ્યુમિનિયમ કન્ડક્ટર જે છે એની સાઈઝ ઇન્ક્રીઝ થતી. કન્ડક્ટરની વાત કરું છું, એની ઉપરના ઇન્સ્યુલેશનની નહીં. તો જે કરંટ ઇન્ક્રીઝ થાય એમ એમ તમારા કન્ડક્ટરની સાઈઝ વધે, અને જેમ જેમ વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય એમ એમ તમારા ઇન્સ્યુલેશનની સાઈઝ વધે. ઇન્સ્યુલેશન એટલે ધારો કે આ તમારો કોપર કન્ડક્ટર છે, તો એની ઉપર તમે જે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરો છો, કેબલ ઉપર, વાયર ઉપર જે આપણે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરીએ છીએ, આ ઇન્સ્યુલેશનની સાઈઝ ઇન્ક્રીઝ થતી જાય. ક્યારે? વોલ્ટેજ લેવલ જેમ જેમ વધે એમ. એટલે કે 11 કેવી નો જો અંડરગ્રાઉન્ડ કેબલ હોય તો એના ઇન્સ્યુલેશન લેવલ કરતા 66 કેવી નો જે અંડરગ્રાઉન્ડ કેબલ હશે એનું ઇન્સ્યુલેશન લેવલ વધારે હશે. બીજી વસ્તુ કે વોટર ઇઝ કન્ડક્ટર, તો પાણી જે છે પ્યોર કન્ડક્ટર તરીકે એક્ટ કરે છે, અને એટલા માટે જે ખુલ્લા પડેલા વાયર હોય એ પાણીના સાથે ટચમાં ના આવે, ખાસ ધ્યાન રાખવાનું હોય. જનરલી તમે ઘણા બધા મૂવીઝ અથવા સિરિયલની અંદર આવા સીન જોયા હશે કે સ્વિમિંગ પુલની અંદર કોઈ માણસ નાવા પડ્યો અને એને શોક લાગ્યો હોય, અને એનું રીઝન દેખાડ્યું હોય કે જે ખુલ્લા કેબલ છે એનો વાયર પાણી સાથે ટચ થઈ ગયો છે. તો એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આ પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પાણી છે એ પ્યોર કન્ડક્ટિંગ મટીરિયલ છે અને એર એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે કામ કરે છે. અહીંયા તમને ટ્રાન્સમિશન ટાવર દેખાય છે, એના જે વાયર છે એના ઉપર કોઈ ઇન્સ્યુલેશન લગાડ્યું નથી. કેમ? કારણ કે આપણું જે ઇન્સ્યુલેશન એટલે કે આપણો જે એર છે, એર ઇટસેલ્ફ એક્ટ એઝ અ ઇન્સ્યુલેટર, અને એટલા માટે ઇન્સ્યુલેટરનો ખર્ચો બચાવવા માટે, પ્લસ જે નેચરલ એડવાન્ટેજ એરનો આપણે મળે છે કે એર ઇટસેલ્ફ એક્ટ એઝ એ ઇન્સ્યુલેટર, તો એ એડવાન્ટેજ લેવા માટે આપણે કોઈ દિવસ તમને ટ્રાન્સમિશન ટાવરના જે વાયર છે, ટ્રાન્સમિશન લાઇન જે છે, એના ઉપર ઇન્સ્યુલેશન દેખાશે નહીં. એની જગ્યાએ જો આ સેમ ટ્રાન્સમિશન લાઇન મારે અંડરગ્રાઉન્ડ લઈ જવાની હોય તો આ કે આ જે વાયર છે એની ઉપર મારે ઇન્સ્યુલેશન કમ્પલસરી લગાડવું પડે, કારણ કે અર્થ જે છે એ પ્યોર કન્ડક્ટિંગ મટીરિયલ તરીકે કામ કરશે, અને જે પણ કરંટ છે જો તમે ઇન્સ્યુલેશન લગાડ્યા વગર જમીનમાંથી આ ટ્રાન્સમિશન લાઇન પસાર કરશો તો બધો કરંટ અર્થમાં જતો રહેશે. તો આ બે પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો કે એર જે છે એ ઇન્સ્યુલેટર તરીકે વર્ક કરે છે અને પાણી જે છે એ કન્ડક્ટર તરીકે વર્ક કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ પાવર ફેક્ટરની વેલ્યુ. તો આપણી પાસે બે સપ્લાય સિસ્ટમ છે, એસી અને ડીસી. એસી ની અંદર ફ્રીક્વન્સીની વેલ્યુ છે 50 હર્ટ્ઝ, એક જ મિનિટ પેન જરા નાની કરો, અને ડીસીમાં ફ્રીક્વન્સીની વેલ્યુ છે 0. આપણે એસીમાં પાવરની વેલ્યુ લખીએ છીએ પી ઇક્વલ ટુ વીઆઈ કોસ ફાઈ, જ્યાં કોસ ફાઈ છે એ પાવર ફેક્ટર ઇન્ડિકેટ કરે છે અને એની ફોર્મ્યુલા થાય છે આર અપોન ઝેડ. હવે જો તમને ઝેડ એટલે કે ઇમ્પિડન્સની વેલ્યુ યાદ હોય તો ઇમ્પિડન્સ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ એલ સ્ક્વેર, અને એક્સએલ ઇક્વલ ટુ થાય 2πfL, જ્યાં એફ છે એ ફ્રીક્વન્સી છે. એટલે કે એસી સપ્લાય સિસ્ટમમાં જ્યાં પણ ઇન્ડક્ટન્સ આવશે ત્યાં એક્સેલની વેલ્યુ પ્રેઝન્ટ હશે. એક્સેલની વેલ્યુ પ્રેઝન્ટ હશે તો નેચરલી ઇમ્પિડન્સ પ્રેઝન્ટ હશે, અને આ ઇમ્પિડન્સની વેલ્યુ આર કરતા હંમેશા વધારે હશે. એટલે અહીંયા આર કરતા ઝેડની વેલ્યુ વધારે છે
એટલા માટે તમે કહી શકો કે પાવર ફેક્ટરની વેલ્યુ હંમેશા એક કરતા ઓછી હશે. તો જે પાવર ફેક્ટરની વેલ્યુ આવે છે એ હંમેશા એક કરતા ઓછી આવશે. એની પાછળનું રીઝન કે આપણે જનરલી ઇન્ડક્ટિવ લોડ જ યુઝ કરીએ છીએ, કેપેસિટીવ લોડ હાર્ડલી કોઈ જગ્યાએ યુઝ થતો હોય છે. ઇન્ડક્ટિવ લોડ હોવાને લીધે તમારા ઇમ્પિડન્સની વેલ્યુ આર કરતા હંમેશા વધારે આવશે. પાવર ફેક્ટર ઇક્વલ ટુ આર અપોન ઝેડ, તો ઝેડની વેલ્યુ વધારે છે આર કરતા, એટલે તમારો પાવર ફેક્ટર એક કરતા ઓછો આવશે. પણ તમારે એને કન્સિડર કરવો પડશે. એટલા માટે તમે એસી ના કેલ્ક્યુલેશનમાં પાવર ફેક્ટરની ફોર્મ્યુલા લખો છો પી ઇક્વલ ટુ વીઆઈ કોસ ફાઈ. પણ જો ડીસીની વાત કરીએ તો ફ્રીક્વન્સી ઝીરો છે, એનો મતલબ એક્સેલની વેલ્યુ પણ ઝીરો થશે. કેમ? કારણ કે એક્સેલ ઇક્વલ ટુ ટુ પાઈ એફ એલ. હવે જો ફ્રીક્વન્સી ઝીરો છે તો એક્સેલની વેલ્યુ થઈ જશે ઝીરો. એક્સેલ ઝીરો થશે તો તમારી ઝેડની વેલ્યુ જે આવશે એ આવશે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ ઝીરો, એટલે કે ઝેડ ઇક્વલ ટુ આર. એનો મતલબ કોસ ફાઈ ની વેલ્યુ થઈ જશે આર અપોન આર. કેમ? કારણ કે ઝેડ ઇક્વલ ટુ આર છે તો કોસ ફાઈ ની વેલ્યુ થઈ ગઈ વન. એટલે કે ડીસી સપ્લાય સિસ્ટમમાં આપણા પાવર ફેક્ટરની જે વેલ્યુ છે હંમેશા યુનિટી હોય છે, અને એટલા માટે આપણે જે પાવરની ફોર્મ્યુલા લખીએ છીએ એ લખીએ છીએ પી ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ. તો હોપ કે તમને આ પાવર ફેક્ટર વેલ્યુ જે છે એસી અને ડીસી સિસ્ટમ માટે એનો ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ વાત કરીએ પાવર ફ્લો ડાયાગ્રામ, એટલે કે આપણા ઘર સુધી પાવર કઈ રીતે પહોંચે છે. તો સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ પાવર ફ્લો ડાયાગ્રામ કે આખા એરિયા વાઇઝ, એક આખો મોટો એરિયા છે એના માટે સ્ટેપ ડાઉન સબસ્ટેશન હોય છે, જ્યાં 66 કેવી નું 11 કેવી ની અંદર કન્વર્ઝન થતું હોય છે. 66 કેવી નું 11 કેવી નું કન્વર્ઝન થાય છે અને એને એ પર્ટિક્યુલર આખા એરિયા માટે સ્ટેપ ડાઉન સબસ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી 3 વાયર એટલે કે આર, વાય અને બી આ ન્યુટ્રલ ભૂલથી ડ્રો થઈ ગયું છે. તો 3 વાયર જે છે 11 કેવી નો સપ્લાય લઈ અને ટ્રાન્સમિટ થાય છે, અને તમારા સોસાયટીની બહાર જે ટ્રાન્સફોર્મર હોય છે જેને આપણે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર અથવા તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ એના પ્રાઇમરીમાં એ એન્ટર થાય છે. જો તમે અહીંયા જોઈ શકતા હશો કે 1, 2 અને 3 બુશિંગ દ્વારા તમે 3 ફેઝ 3 વાયર જે છે એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની અંદર એન્ટર થાય, અને અહીંયા આર, વાય, બી અને ન્યુટ્રલ 4 વાયર એટલે કે 3 ફેઝ 4 વાયર અને 400 વોલ્ટ, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે છે એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, તો 400 વોલ્ટ એમાંથી બહાર નીકળશે અને 4 વાયર હશે આર, વાય, બી અને ન્યુટ્રલ. હવે તમે લાઇન ટુ લાઇન વોલ્ટેજ જ્યારે પણ મેજર કરશો, લાઇન ટુ લાઇન એટલે કે આર વાય વચ્ચે અથવા તો વાય અને બી વચ્ચે અથવા તો આર અને બી વચ્ચે, તો લાઇન વોલ્ટેજ હંમેશા તમને 400 વોલ્ટેજ મળશે. 3 ફેઝ 4 વાયર ઉપરથી તમને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે એની જે ટાઈપ છે એ છે ડેલ્ટા સ્ટાર. પ્રાઇમરી પર ડેલ્ટા એટલે 3 વાયર આવે અને સેકન્ડરી પરથી 4 વાયર નીકળે એટલે કે આર, વાય, બી અને ન્યુટ્રલ. તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની ટાઈપ હંમેશા ડેલ્ટા ટુ સ્ટાર હોય છે અને લાઇન વોલ્ટેજ તમને 400 વોલ્ટ મળે છે. હવે સ્ટારમાં તમને ખ્યાલ હોય તો ફેઝ વોલ્ટેજ ઇક્વલ ટુ લાઇન વોલ્ટેજ ડિવાઇડેડ બાય √3, એટલે તમે લાઇન વોલ્ટેજ 400 ડિવાઇડેડ બાય √3 કરશો તો તમને 230 વોલ્ટ મળી જશે ફેઝ વોલ્ટેજ તરીકે. હવે ફેઝ વોલ્ટેજ કોને કહેવાય? તો કોઈ પણ એક ફેઝ અને ન્યુટ્રલ એટલે કે આર અને એન, વાય અને એન, બી અને એન, અને આપણે ફેઝ વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. એટલે ઘરમાં જ્યાં આપણે 230 વોલ્ટ સપ્લાયની જરૂર છે ત્યાં હંમેશા આપણે એક ન્યુટ્રલ વાયર અને એક ફેઝ વાયર એવી રીતે લઈએ છીએ. લોડ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થાય એટલા માટે એક ઘરને સપ્લાય આર ફેઝમાંથી, એની બાજુમાં વાય ફેઝમાંથી અને એની બાજુમાં બી ફેઝમાંથી, અને પછી એવી રીતે કન્ટિન્યુઅસ આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝમાંથી કનેક્શન આપવામાં આવે છે.
બધામાં ન્યુટ્રલ વાયર કોમન છે. તો તમારી ઘરે જે બે વાયર તમારા મીટરમાં એન્ટર થાય છે એમાંથી એક ફેઝ વાયર હશે અને એક ન્યુટ્રલ વાયર હશે, જેથી કરીને તમને 230 વોલ્ટનો જે સપ્લાય છે એ મળી રહે. હવે વાત કરીએ અમુક ઇમ્પોર્ટન્ટ ડેફિનેશનની. સ્ટેપ ડાઉન સબસ્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર વચ્ચે જે થ્રી વાયર કેબલ જાય છે, એટલે કે આર, વાય અને બી, એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં પણ જતો હોય અથવા તો કોઈ જગ્યાએ એચટી સપ્લાય તરીકે પણ જતો હોય, હાઈ ટેન્શન કન્ઝ્યુમરને ડાયરેક્ટ 11 kV નો સપ્લાય પણ જતો હોય. તો આમાંથી તમે કોઈ પણ ટાઈપના ટેપિંગ એટલે વચ્ચેથી કનેક્શન લેતા નથી. તો એવો વાયર કે જેમાંથી તમે ટેપિંગ લેતા નથી અને એ સ્ટેપ ડાઉન સબસ્ટેશનમાંથી ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં અથવા તો 11 kV એચટી કન્ઝ્યુમરને ત્યાં જાય છે, એને આપણે ફીડર તરીકે ઓળખીએ છીએ. આ ડિફરન્સ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે તમને ખબર હોવો જરૂરી છે. ઘણી બધી એક્ઝામમાં અને ઇન્ટરવ્યુ ક્વેશ્ચન તરીકે પૂછાય છે કે ફીડર, ડિસ્ટ્રીબ્યુશન, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ મેઇન વચ્ચે ફરક શું છે. તો ફીડરની અંદર સ્ટેપ ડાઉન સબસ્ટેશનમાંથી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં અથવા તો સ્ટેપ ડાઉન સબસ્ટેશનમાંથી એચટી કન્ઝ્યુમરને ત્યાં ડાયરેક્ટ વાયર જે જાય છે એને આપણે ફીડર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આવે ડિસ્ટ્રીબ્યુટર. તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરના સેકન્ડરીમાંથી જે વાયર નીકળે છે કે જે પોલ માઉન્ટેડ પોલ દ્વારા આગળ ટ્રાન્સમિટ થાય છે, 400 વોલ્ટ છે, જેમાંથી ઘરોમાં કનેક્શન આપવામાં આવે છે, હાઉસ હોલ્ડ એપ્લાયન્સીસને કનેક્શન આપવામાં આવે છે, એટલે કે આર અને વાય, વાય અને એન, બી અને એન, આપણે જ્યાંથી આ ટેપિંગ લઈએ છીએ સર્વિસ લાઇનમાં અથવા ટ્રાન્સમિશન લાઇનમાં જેમાંથી તમે ટેપિંગ લઈ શકો છો એને આપણે ડિસ્ટ્રીબ્યુટર તરીકે ઓળખીએ છીએ. તો ફીડરમાંથી કોઈ દિવસ ટેપિંગ પ્રોવાઈડ કરવામાં આવતા નથી, ટેપિંગ હંમેશા ડિસ્ટ્રીબ્યુટરમાંથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે ટેપિંગ તમે જે પ્રોવાઈડ કર્યા એમાંથી જે એક ફેઝ અને એક ન્યુટ્રલ વાયર મીટરની અંદર જાય છે, એટલે કે આ જે તમારું ટ્રાન્સમિશન લાઇન છે 400 વોલ્ટની ટ્રાન્સમિશન લાઇન અથવા એને ડિસ્ટ્રીબ્યુશન લાઇન તરીકે પણ ઓળખાય, એ લાઇનમાંથી જે વાયર તમારા ઘરમાં મીટર સુધી આવે છે એને આપણે સર્વિસ લાઇન તરીકે ઓળખીએ છીએ. એકવાર ફટાફટ રિપીટ કરી દઈએ તો ફીડર એટલે એમાંથી ટેપિંગ લેવામાં આવતા નથી, સબસ્ટેશન સ્ટેપ ડાઉન સબસ્ટેશનમાંથી એચટી કન્ઝ્યુમરને ત્યાં ડાયરેક્ટ અથવા તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં ડાયરેક્ટ જેને આપવામાં આવે છે એને આપણે ફીડર તરીકે ઓળખીએ છીએ. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરથી 400 વોલ્ટની જે ડિસ્ટ્રીબ્યુશન લાઇન નીકળે છે કે જેમાંથી આપણે ટેપિંગ આપીએ છીએ હાઉસ હોલ્ડ સર્વિસીસને એને આપણે ડિસ્ટ્રીબ્યુટર તરીકે ઓળખીએ છીએ. અને ટેપિંગ આપેલી જે લાઇન છે કે જેમાં એક ફેઝ અને એક ન્યુટ્રલ વાયર છે, તો ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાંથી ઘરના મીટર સુધી જે લાઇન પહોંચે છે એ કેબલને આપણે સર્વિસ લાઇન તરીકે ઓળખીએ છીએ. તો આજના જે બેઝિક ફંડામેન્ટલ્સ છે એની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ જે સેકન્ડ લેક્ચર છે એની અંદર આપણે વાયર્સ વિશેનું ઇન્ટ્રોડક્શન રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.